जय श्री कृष्ण, जय माताजी, जय मुगल, कम छो बता। स्ट्रीट म्यूजिक नवीज शोनी शुरुआत करवा जई रही छु, जेनु नाम छे अनमोल मुलाकात। एमां गुजरातना जेटला पण नामी व्यक्तिओ हशे, जाहे गमे एटला फील्डमांथी होय, बधाने शोधी शोधीने एमनी लाइफ स्टाइल अने आपणी बधी प्रॉब्लमनुं सोल्यूशन तमारा सुधी लावीशुं। आजे आपणे जे व्यक्तिने मळी रह्या छे, जे टॉपिक पर हूँ बात करवानी छू, तो ए छे आपणो मेकअप। सुंदरता कोने नथी गमती, हूँ पण आजे जे मुलाकात लेवा आवी छू तो मेकअप करीने ज आवी छू। एटले दरेक स्त्रीनुं एक पासुं छे कि सुंदर देखावुं एने गमे छे, अने सुंदर देखावा माटे शुं शुं करवुं जोईए एनी आजे बधी ज वातो आपणे लेवाना छे। अने ए बहुं ज नामी व्यक्ति छे, अने नाम छे धनलक्ष्मी त्रिवेदी। मैं एवुं सांभळ्युं हतुं के जेनुं नाम युनिक होय ने व्यक्ति पण युनिक होय, तो आपणे धनलक्ष्मी नाम बहु ज यूनिक छे। मारा फोनमां एमनुं नाम मैं फक्त धन तरीके सेट कर्युं छे, कारण के नामथी ज अलग तरी आवे छे। हूँ छु देसाई मानसी, तो चालो आपणे धनलक्ष्मीनी लाइफ साथे जोड़ाई अने आपणा प्रॉब्लमनुं सॉल्यूशन फट દઈને શોધી કાઢીએ। કેમ છો ધનલક્ષ્મી? ખૂબ જ મજામાં છું, બહુ જ હેપી હેપી, અને તમને મળીને તો વધારે હેપી થઈ ગઈ। મારે જાણવું છે કે લોકોને એન્જિનિયર બનવું હોય, ડૉક્ટર બનવું હોય, કંઈ પાયલોટ બનવું હોય કે ટીચર બનવું હોય, તમે એકદમ અલગ જ ફિલ્ડમાં ગયા છો મેકઅપવાળા, તો આ બનવાનું, મેકઅપ આર્ટિસ્ટ બનવાનો વિચાર આવ્યો કેવી રીતે? હું ખૂબ જ નાની હતી ત્યારથી મને છે ને બીજાને તૈયાર કરવું ખૂબ ગમતું, કે હું અડોસ પડોસમાં નાના બચ્ચાઓ હોય, હું પોતે પણ તે વખતે નાનું બચ્ચું જ હતું, પણ તો બી એમના હેર બનાવવા, એમને હું લિપસ્ટિક કરી આપું, કાજલ કરી આપું, એવી રીતે મને તૈયાર કરવાનો ખૂબ જ શોખ। અને કદાચ એ નાનપણમાં કહેશે ને કે તમારે શું બનવું છે, એના અમુક અંશો અને એંધાણો તમને આવી જ જતા હોય છે। બસ એ જ મારો શોખ મને આગળ વધારતો ગયો અને હું આ મીડિયાની અંદર એન્ટર થઈ। પણ કહેવાય કે જેટલા અમે સેલિબ્રિટીઝ છે, કોઈ પણ નામી વ્યક્તિ હોય, સુંદર દેખાતું હોય, પણ એની પાછળનો જે વ્યક્તિ હોય ક્યારેય બહાર આવતો નથી, ને આજે તમને આ મોકો મળ્યો છે, તમે આગળ પણ આપ્યા હશે, પણ એવી રીતે જે વ્યક્તિઓ બહાર બહુ ઓછા આવતા હોય છે, તો એના માટે શું વિચાર ધરાવો છો કે તમને પણ જે મેકઅપ આર્ટિસ્ટ છે એમને પણ એટલો ન્યાય મળવો જોઈએ કે હા મારા પણ ઇન્ટરવ્યૂ લઉં, એના વિશે કંઈક કહેવા માગો છો? હું તો નસીબદાર છું જ, કારણ કે બહુ જ બધા ઇન્ટરવ્યૂ આપ્યા, બહુ જ બધા આર્ટિકલો આવી ગયા છે, એટલે એમ કહેવાય કે હું નસીબદાર તો છું જ। પણ હા, જે ટેકનિકલ, જે પડદાની પાછળના લોકો છે, જેમાંની એક હું પણ છું, પણ હું એમાં એક નસીબદાર છું કે ઉભરાઈને બહાર નીકળ્યું છે, કે આ એક કહેવાય કે મીડિયાનો એક સારો નંગ કે જે ઉભરીને બહાર આવી ગયો છે, અને મારા જેવા બહુ જ બધા લોકો છે, પણ એમને સુધી કદાચ કોઈ પહોંચતું નથી। પણ તમારો આ પ્રયત્ન, જે તમે લોકોએ નવું જે ચાલી કરી છે કે અનમોલ રત્ન, તો એ ખૂબ જ સારી આઈડિયા છે કે તમે આવા રત્નોને શોધો અને પબ્લિકની સામે લાવો, તો એમને પણ એક પ્લેટફોર્મ મળે, એટલે ખૂબ સારો આઈડિયા છે, અને થેન્ક યુ સો મચ કે મને એનો તમે પાર્ટ બનાવ્યો છે। યસ, એકચ્યુઅલી 2 વર્ષ પહેલાં મેં ધનને શોધી હતી ફેસબુક પર, પણ મુલાકાત થઈ યુવરાજ જડેજા, જેમની મેં મુલાકાત ફેસબુક પર પણ લીધી છે, એમનાથી જ મને આ કોન્ટેક્ટ થયો। હવે જાણવું એ છે કે ધનલક્ષ્મી ફક્ત મેકઅપ આર્ટિસ્ટ નથી, એવા ભ્રમમાં ના રહેશો, ઘણી બધી વસ્તુઓ કરે છે, તો મને તમારા વિશે કંઈક હજુ વધારે જણાવો કે તમે શું શું કરો છો મેકઅપ અલાવા પણ। મારી એક યુટ્યુબ ચેનલ બી છે, જેની અંદર હું મેકઅપ શીખવું છું લોકોને, ધનલક્ષ્મી ત્રિવેદી મેકઅપ આર્ટિસ્ટ તરીકે મારી એક યુટ્યુબ ચેનલ છે। સાથે સાથે હું 2-3 ન્યૂઝ ચેનલની અંદર ફ્રીલાન્સ રિપોર્ટર તરીકે પણ કામ કરું છું, પ્લસ હું રાઇટર તરીકે પણ, એટલે મારી કોલમ આવે છે જાણીતી ન્યૂઝ પેપરમાં, જે મેં હમણાં જ બંધ કરી છે 1.5 વર્ષથી, અત્યાર સુધી 6 વર્ષથી હું દિવ્ય ભાસ્કરમાં મારી કોલમ આવતી હતી, જે બ્યુટી ઉપર જ હતી, પ્લસ બીજી 2-3 એવી ન્યૂઝની જે છે એની અંદર હું આર્ટિકલ આર્ટિસ્ટોના ઇન્ટરવ્યૂના લખું છું, પ્લસ મૂવી રિવ્યૂ પણ હું આપું છું પ્રીમિયરમાં જઈને, એટલે એનો પણ એક આર્ટિકલ લખું છું।
બસ આવા નાના નાના, પણ મેઇન પ્રોફેશનલ કામ મારું મેકઅપ આર્ટિસ્ટ છે. કેટલા વર્ષથી આની અંદર છો તમે? હું 27 વર્ષથી આની અંદર છું. આમ તો કહેવાય કે મને હું સમજ નહીં થઈ ત્યારથી મારો આ એક મનગમતી વસ્તુ છે, એટલે ત્યારથી જ કહું. પણ આમ હાઈલાઇટ હું 27 વર્ષથી મેકઅપની અંદર છું અને ધીમે ધીમે હાઈલાઇટ થઈને તમારા બધાની સામે ઉભરીને બહાર આવી ગઈ છું. અરે સૌથી મોટી પ્રોબ્લેમ શું છે કે મેં જ્યારે ધનની આઈડી જોઈ ફેસબુક પર તો એમાં એમનું કોઈ કામ જ નથી દેખાતું, અને દેખાતું હશે તો બી 1-2%. એવું કેમ છે કે તમારું જે કામ છે તમે સોશિયલ મીડિયામાં મૂકતા નથી? મૂકું છું પણ બહુ જ ઓછું. હું મારી જાતને જે એન્જોય કરતી હોઉં છું એવા વિડીયોઝ મૂકતી હોઉં છું. મને મારા ફોટા પાડવાનું ખૂબ ગમતું હોય એટલે હું એ મૂકતી હોઉં, કે કદાચ કોઈ સેલિબ્રિટી સાથે અમે મેકઅપ ને એ બધું કર્યું હોય કે તે વખત ત્યાંના ફોટોઝ હોય. પણ આમ બહુ ઓછું હું એને, કારણ કે મને એમને જ લોકોનો એટલો બધો પ્રેમ ને બધું મળી રહ્યો છે કે મારે સાબિત કરવાની જરૂર નથી પડતી કે હું મારું કામ મૂકું ને સાબિત કરવું પડે. લોકોએ મને એમને જ સરસ અપનાવી છે અને બસ આવી જ રીતે કાયમ અપનાવતા રહે. ચોક્કસ અપનાવશે. એક બીજી ખાસિયત કહું કે અમે પ્રોફેશનલ મ્યુઝિકનું છે તો એમાં અમે મેકઅપ ક્યારેક કરાવવા જઈએ તો એ બેન પણ આખા મેકઅપથી લડાયેલા હોય છે. તમે પહેલા વ્યક્તિ છો જે મેકઅપ આર્ટિસ્ટ છે છતાંય એમના ફેસ પર મેકઅપ નથી જેટલો મારા ફેસ પર મને દેખાય છે. આવું કેમ? મને થોડુંક એવું છે કે નાનપણથી એક વસ્તુમાં હું માનું છું કે ભગવાને તમને જે રૂપ આપ્યું છે, નો ડાઉટ બધા સુંદર એને ઘડ્યા છે. અમે લોકો એમાં થોડુંક વધારો કરીએ છીએ. બધાએ ઉપર ભગવાને બધાને એમને જેટલું જોઈએ એટલું રૂપ અને એ રીતે આપેલું છે. એમાં ક્યાંક નાની મોટી ખોટ ખાપણ હોય તો અમે મેકઅપ દ્વારા એને દબાઈ દઈએ છીએ અને વધુ સુંદર બને. પણ સુંદર તો બધા હોય છે અને એક દરેકની ચોઈસ હોય છે કે એને કેટલું મેકઅપ કરવો ગમે ના ગમે. મને થોડું ઓછું પસંદ છે તૈયાર થવાનું. અત્યારે જે થોડુંક તમે મને જુઓ છો એ બી મારા સનની બહુ જ બધું ઓલું હોય કે મમ્મી ક્યાંક તો થોડીક તૈયાર થઈને રહે. એ પછી હું લાઇનર ને મસ્કારા અને બિંદીને એવું ક્યાંક જવું હોય ઓકેશન કે કંઈક તો જ. પણ શૂટિંગમાં તો આજની તારીખમાં બી હજી હું કંઈ જ ના કરું. અને બીજું એવું કે મને બહુ ઓછું સજવું ને બધું ગમતું હોય એટલે ઓર્નામેન્ટ્સ પણ હું ના પહેરતી હોઉં, બહુ સિમ્પલ હોઉં. પણ આ થોડું ઘણું અત્યારે કરું છું એ મારા સનના પ્રતાપે. વાવ, સનના પ્રતાપે બોલ્યા છે એટલે થોડુંક ફ્લેશબેકમાં જોઈએ કે મેરેજ કેવી રીતે થયા. લવ મેરેજ. પણ હા, હું એક મેસેજ જરૂર અત્યારની જનરેશનને આપીશ કે લવ મેરેજ સક્સેસ થાય છે ના નથી, પણ બહુ જ ઓછા થાય. જેટલા અરેન્જ મેકઅપ જે મેરેજ હોય છે એ સક્સેસ થાય. પણ એટલે હું એવું અત્યારની જનરેશનને અને લોકોને કહેવા માંગીશ કે જો બને તો મા બાપની મરજીથી મેરેજ કરશો તો એ 100% સક્સેસ જતા હોય છે. કદાચ ક્યાંક એવું હોય કે ન થાય, પણ ત્યારે તમારો સપોર્ટ હોય છે તમારા મા બાપને બધા, કદાચ એમાં તમે સક્સેસ એ મેરેજ લાઈફમાં ના થાવ તો. પણ જ્યારે લવ મેરેજમાં સ્ટ્રગલ, કદાચ સક્સેસ ના ગયું તો પણ કોઈનો સપોર્ટ ના મળે અને સ્ટ્રગલ, આ મારો અનુભવ. આના પરથી એક વાત ક્લિયર થશે કે ધનલક્ષ્મી બહુ જ ક્લિયર કટ અને સાચું બોલનારા વ્યક્તિ છે મને લાગે છે. સો મને પણ આનંદ થયો કે ચલો એક એવા વ્યક્તિને હું મળી રહી છું જે મારા જેવા છે. સો મારે જાણવું છે કે મેકઅપ એક એવી વસ્તુ છે કે 100-100% લેડીઝને કરવું ગમે જ. બાય ચાન્સ એવી કોઈ છોકરી હોય જેને ના ગમતું હોય તો મોસ્ટલી એવા અમુક પ્રોબ્લેમ છે જે મારી પાસે મારા પોતાના પણ છે કે એક તો ઓઇલી ફેસ હોય તો એમાં કયા પ્રકારનો મેકઅપ કરવો જોઈએ. બીજો સાથે પૂછી લઉં છું કે મેકઅપ કર્યા પછી પણ ફેસ ઓઇલી થઈ જાય છે તો કેર કેવી રીતે મેન્ટેન રાખવું આપણા થોબડાને ચહેરાને? ઓઇલી જ્યારે તમારી સ્કિન છે તો સૌથી પહેલાં એક હું આયુર્વેદિક ઉપાય બતાવું કે તમે એલોવેરા દરેકના ઘરમાં અત્યારે હોય છે તો તમે એલોવેરા જે હોય છે એ ડાયરેક્ટ તમે એને કટ કરીને તમે રાત્રે સૂતી વખતે લગાવો એ અંદરનો જે ગર્ભ આવે છે તો તમારું ઓઇલીપણું જે બી સ્કિનમાં છે એ જતું રહેશે અને ડ્રાય થઈ જશે. પણ જો ઇમરજન્સીમાં ક્યાંક તમારે જવું છે તમારી સ્કિન ડ્રાય છે તો તમે એક આઈસ ક્યુબ પહેલાં લગાવો, તે પછી તમારી જોડે ટ્રાન્સલ્યુશન્ટ પાવડર
ટ્રાન્સલુશન પાવડર ના હોય તો જે ઘરમાં ટેલકમ પાવડર હોય તો એ લગાવો, અને તે પછી ઉપર તમારો મેકઅપનો બેઝ કરો તો તમને પસીનો ઓછો થશે, પ્લસ તમારી જે ઓઇલી સ્કિન છે એ પણ કંટ્રોલમાં રહેશે. એટલે આ રીતે તમે કરશો મેકઅપ તો, અને ડ્રાય મેકઅપ રાખવાનો બને, જેને ઓઇલી સ્કિન છે એ લોકોએ બને તો ડ્રાય રાખવાનો મેકઅપ. અને ઘણીવાર એવું હોય કે અત્યારે યુટ્યુબ પર એના માટે બહુ જ ટ્યુટોરિયલ બનતા હોય, બહુ બધી પ્રોડક્ટ બતાવતા હોય, તો જેની ડ્રાય સ્કિન હોય તો એણે કઈ બ્રેન્ડ વાપરવી જોઈએ, અને જેની ના હોય એણે કઈ બ્રેન્ડ વાપરવી જોઈએ. કારણ કે બધા બહુ કન્ફ્યુઝ થઈ જાય છે, અને પછી એવું થાય છે કે ઘણી બધી પ્રોડક્ટ સ્કિન પર તમે અપ્લાય કરો તો ગરમી નીકળી આવે, રેશિસ થઈ જાય, આ પ્રોબ્લેમ બી થાય છે. હું કોઈ બ્રાન્ડનું નામ નહીં લઉં, કારણ કે બ્રાન્ડનું નામ તો ન લેવાય મારાથી કોઈ બી વસ્તુનું. હા, પણ મેં જે રીતે કીધું કે તમે જ્યારે શોરૂમમાં જાઓ ત્યારે તમે એવી રીતે કહો કે ભાઈ મારી ઓઇલી સ્કિન છે, તો સામે જે લો છે એ તમને એ રીતેની જ બ્રાન્ડ મતલબ મટીરિયલ નીકાળીને આપશે. ઓઇલી હોય તો એ રીતે, મિક્સ હોય તો એ કઈ રીતનું મટીરિયલ હોવું જોઈએ, એ રીતેના અત્યારે મટીરિયલ અલગ આવતા હોય છે. એટલે સામે એ વ્યક્તિ તમને એ રીતે નીકાળી આપશે. ખાલી તમારે ત્યાં જઈને એને કહેવાનું હોય કે ભાઈ મારી મિક્સ છે, ડ્રાય છે કે પછી ઓઇલી છે. સ્કિન હંમેશા ત્રણ પ્રકારની જ હોય, મિક્સ હોય, ડ્રાય હોય અને ઓઇલી હોય. એટલે એ ત્રણેયનું એ રીતેનું અલગ. જે ડ્રાયનું તો મેં તમને અને ઓઇલીનું બી કીધું કે ઓઇલી હોય તો આ રીતે તમે મેકઅપ કરશો તો બહુ ફાયદો રહેશે. ડ્રાય હોય એ લોકોએ મોઇશ્ચરાઇઝર આવે છે એ પહેલાં લગાવીને પછી તમે તમારો જે બેઝ છે એ કરશો તો એ લોકોને વધારે સારું રહેશે, કારણ કે એમની ડ્રાય થઈ ગયેલી સ્કિન હોય. પણ આ મોઇશ્ચરાઇઝર લગાવવાળું તો હવે મેં યુટ્યુબ પર જો, એટલે મારો પર્સનલ અનુભવ કહું તો ઓઇલી સ્કિનવાળા પણ લગાવે છે, તેમણે લગાવવું જોઈએ કે ના લગાવવું જોઈએ? અત્યારે મોઇશ્ચરાઇઝરમાં પણ એ રીતે નીકળે છે કે એની અંદર ઓઇલ બેઝ નથી હોતું મોઇશ્ચરાઇઝર, એટલે તમે મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો. ઓઇલ બેઝવાળું બી મોઇશ્ચરાઇઝર અલગ આવે છે અને ઓઇલ બેઝ વિનાનું બી અલગ આવે છે. એટલે તમે એ રીતે મેકઅપ કરી શકો છો. મેકઅપ સૌથી તમને એક વસ્તુ કહું કે હું જ્યારે કોલમ લખતી હતી ને ત્યારે મારે દર વીકે લખવાનું, તો મારે 100 પ્રશ્ન તો મને મોબાઈલ ઉપર બધાના એવા જ હોય કે અમારે મેકઅપ કઈ રીતે કરો, અમે ઓફિસ ગર્લ છીએ, હાઉસ વાઈફ હોય તો કે અમે કીટી પાર્ટીમાં જઈએ છીએ તો અમારે 2 કલાક માટે પણ મેકઅપ કરવાનો હોય, આપણે કોઈ ફંક્શનમાં જતા હોઈએ, પછી અમુક ટાઈમે તો મને ડૉક્ટર્સના ફોન આવતા હોય છે, વકીલોના ફોન આવતા હોય છે કે અમે પણ જઈએ પણ અમને પણ એવો લાઇટ મેકઅપ કરવો છે. બોલે ભલે એકદમ તમે જે મીડિયામાં સિરિયલોમાં બધે કહેતા એવો હેવી નહીં પણ લાઇટ મેકઅપ અમને, તો એ પણ હું તમને આજે કહી દઉં કે એકદમ લાઇટ મેકઅપ જો કોઈ ઓફિસ ગર્લ છે, ઓફિસ વુમન છે કે આ રીતે 2-3 કલાક માટે કોઈ ફંક્શનમાં જવું છે, તો તમે કોઈ પણ સારા બ્રાન્ડનું કન્સીલર લો. પછી અત્યારે સીરમ આવે છે, સૌથી પહેલાં પ્રાઇમર અને સીરમ લગાવી લેવાનું ફેસ પર. ત્યાં હા 5-5 મિનિટ કે 2 મિનિટ સુધી રાખવાનું, તમારા સ્કિનમાં અંદર ઓબ્ઝર્વ થઈ જવું જોઈએ. તે પછી તમે બેઝ લગાવો, બેઝ લગાવીને ઉપર ટ્રાન્સલુશન પાવડર રાખશે. જો તમને બેઝ લગાવવામાં કદાચ ન ફાવે તો ખાલી તમે જે પ્રાઇમરને બધું લગાવ્યું હોય અને કોમ્પેક આવે છે એ કોમ્પેક લગાવી લેશો તો પણ 2-3 કલાક સુધી સરસ તમારો ફેસ બેઝવાળો થઈ જશે. અને આઈશેડ ગમતા હોય તો એ કોમન છે કે અત્યારે લાઇનર તો ઓલમોસ્ટ બધાને આવડતી હોય છે ને લિપસ્ટિક, ખાલી આટલું નોર્મલ કરશો તો તમે સુંદર, સિમ્પલ, સોબર અને સારા લાગશો. ઓકે, આ તો બહુ મોટી ટીપ છે, કારણ કે સુંદર કોને નથી રહેવું ગમતું, હાઉસ વાઈફ હોય તો એ શું થઈ ગયું પણ ગમતું જ હોય છે. હવે એક વાત એ છે કે આટલો તમે અહીંયા સુધી પહોંચ્યા અને લોકો તમને શોધે છે અને આ બેન રિક્વેસ્ટ સ્વીકારતા પણ નથી, ઘણા એ છે, અને કોન્ટેક્ટ નંબર પણ તમારો નથી આઈડીમાં, એ પણ મોટી પ્રોબ્લેમ છે. તો આટલે સુધી જે પહોંચ્યા તો અમુક એવી સ્ટ્રગલ થઈ હશે તમારી, કારણ કે મેકઅપ છે પડદાની પાછળનું કામ છે એટલે એમાં ઘણી સ્ટ્રગલ હોય, તો કંઈક એવો કિસ્સો કે તમને એવું થઈ ગયું કે અલા આ શું થઈ ગયું મારી જોડે, તો કંઈક કહી શકો તમે? હું તમને એક સરસ સુંદર કિસ્સો કહું, રાગણીબેનને દીપક ઘીવાલાનો. ઓકે, મારી એક સિરિયલ હતી ઈટીવી ગુજરાતીની, મોટી બા, એ સિરિયલના ડિરેક્ટર હતા સંદીપ પટેલ. એ સિરિયલનો અમારો સિરિયલ અમારી 3.5 વર્ષ સુધી ચાલી ડેલી સોપ. એનો પહેલો જ દિવસ હતો
અને રાગીણીબેનને દીપકભાઈ સાથેનો મારો પહેલો જ અનુભવ. ભલે હું મીડિયામાં આટલા વર્ષોથી હતી પણ એમની સાથે મેં ક્યારેય કામ નહોતું કર્યું. અને અમારી બિગ ટીવીએ આ સિરિયલ કરી હતી અને જેને ખરીદી હતી ઈ ટીવી ગુજરાતીવાળાએ. તો અમે પહેલા દિવસ એટલે મને બિગ ટીવીની ગાડી આવી અને એ જે હોટલમાં એમને રાખ્યા હતા એ હોટલમાં ગયા અને સવારના 6 વાગ્યા હતા. ગઈ રૂમમાં રાગીણીબેને એમને અત્યાર સુધીનો એવો હતો અનુભવ, આટલી બધી મૂવી સિરિયલો બધું કર્યું એમાંનો અનુભવ, કે એમને જેન્ટ્સ જ મેકઅપ આર્ટિસ્ટ જોયા છે લેડીઝ. અને આપણા ગુજરાતની એક સારી વસ્તુ હું તમને કહું તો આટલા વર્ષોમાં સૌથી પહેલી ગુજરાતની મેકઅપ આર્ટિસ્ટ વુમન હું હતી અને એના માટે મને એવોર્ડ પણ મળેલા છે. એટલે એમને ફર્સ્ટ ટાઈમ આ રીતે વુમન મેકઅપ આર્ટિસ્ટ જોઈ હતી. તો જેવી એન્ટર થઈ એટલે કે અમે હેડ્રેસરમાં તો બોલે વુમન જોઈ છે પણ મેકઅપ આર્ટિસ્ટ નથી જોઈ, તું કેવું કરે છે કેવું નહીં. એમને પણ એક વિશ્વાસ મારા ઉપર બેસવો, એમની વાત સાચી હતી. એટલે મેં કીધું મેમ કરીશ તો હું જ, કારણ કે કંપનીવાળાએ મને જ હાયર કરી છે એટલે મારે જ મેકઅપ કર. તમે એક વાર જોઈ લો, તમને ગમે તો, નકર તમે કહેશો એમ હું કરીશ. તો પહેલાં તો જીદે ચડ્યા કે હું તારી સાથે મેકઅપ ન કરાવું. બોલે મારે એમને તૈયાર કરીને ફ્લોર ઉપર લઈ જવાના, અને એ તો આવી રીતે આવ્યું. પછી એમને દીપક સરને કીધું કે દીપક એવું કર, તું બેસી જા, હું પહેલાં તને કરે ને મેકઅપ હું જોઉં અને પછી હું બેસીશ. એ મને થોડુંક આમ અંદરથી લાગ્યું કે યાર, અને હું પોતે અંદરથી ડરી ગઈ જ્યારે તમારી સાથે આવું થાય એટલે અંદરથી તમે નર્વસ થઈ જ જાઓ. તો પણ દીપક સર કે હા વાંધો નહીં, હું તો એટલે કે જેન્ટ્સનું ગમે તે થાય તો વાંધો ના આવે, એમની દિમાગમાં એવું હતું રાગીણી બહેનમાં. પછી કે લેડીઝના મેકઅપનું તો થોડું વધારે હોય એટલે કે એટલે જેવું મેં મેકઅપની કીટ ખોલીને મેકઅપ એમને કર્યો, મેં આમ કરતી હતી, એક ધારું મારી સામું જોવા લાગ્યા. પછી એમનો મેકઅપ, મેં કહ્યું સર ઓકે મિરરમાં, તો કે ના મિરરમાં નથી જોવું, જે હશે એ કેમેરામેન કહેશે ને ડિરેક્ટર મોનિટર ઉપર જોઈને કહેશે, તે કર્યું બધું બરાબર. એમ કરીને દીપક સર ચેર પરથી ઊભા થયા. હજી તો આમ ઊભા થયા તે પહેલાં પાછળ તો રાગીણી બી પણ ફટ દઈને આવીને બેસી ગયા. મેં કીધું મેમ, તો કે તે જે રીતે તારો હાથ ફરતો હતો ને બકા, એવો મેં હાથ બહુ ઓછા લોકોનો ફરતા જોયો છે. બસ એના ઉપર મને ટ્રસ્ટ થઈ ગયું કે તું મસ્ત કરીશ. અને એક શબ્દ નથી બોલ્યા એ મેડમ. અને મેં મેકઅપ કર્યો, એમને જે લુક અમે આ લોકોએ આપ્યું હતું, મને જે પહેલેથી કહેવામાં આવ્યું હતું કે આ રીતે મોટીબાનો લુક આપવાનો છે હેરમાં અને બધું, તો એ બધું મેં કમ્પ્લીટ કર્યું. એક શબ્દ વચ્ચે બોલ્યા નહીં, પરફેક્ટ થઈ ગયું. એમની જોડે એમની ગાડીમાં હું ફ્લોર ઉપર આવી. ફ્લોર ઉપર આવીને આખું યુનિટ અમારું 70 જણનું હતું. 70 જણના યુનિટમાં એટલે હું તો પછી મારા બીજા આર્ટિસ્ટોને મેકઅપ કરવા માટે લાગી ગઈ, રાગી જાનીને એને બધાને, એટલે હું એમાં બિઝી થઈ ગઈ. ત્યાં તો એમના આખા યુનિટને ભેગા કરે, સંદીપ કે સંદીપ સર મારે કંઈક કેવું છે. તો સંદીપભાઈ કે શું બોલે, તો કે આખું યુનિટને ભેગા કરો પછી કહીશ કે એટલે 70-70 જણ ફ્લોર ઉપર એક જ જગ્યાએ ભેગા થયા, બિગ ટીવીના હેડ ને બધા જ. એટલે અને પછી વચ્ચે મારી મને બૂમ પડી ધનલક્ષ્મી અહીંયા, એટલે મેં કહું આઈ બન્યું, આપણું કંઈક ખોટું થયું છે. એટલે આપણે ત્યાં ગયા ઊભા રહે અને એ કંઈ બોલે કે કંઈ હજી કશું બોલી અંદર, ખાલી આટલી લાઈન મને બોલે ને આપણે તો આંખમાંથી દર 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 ચાલ્યું. મેં કહું યાર આપણું આઈ બન્યું, એક તો પહેલો જ દિવસ છે અને આ મેડમે કંઈક રોન કાઢી આપણા માટે. ત્યાં તો એમને ક્લેપ આપી તરત જ કે મેં ગુજરાત આખી હું આટલા વર્ષોથી બોલે, તે વખતે એમને કીધું કે હું 40-45 વર્ષથી આ મીડિયામાં છું, આજથી 11-12 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાંની વાત છે. તે વખતે એમના શબ્દ હતા કે હું 40 વર્ષથી આ મીડિયામાં છું પણ મેં કોઈ લેડીઝ મેકઅપ આર્ટિસ્ટ નથી જોયું ને આટલું પરફેક્ટ નથી જોયું. બોલે કે અમે જેન્ટ્સ બી હોય છે કરતા હોય છે પણ મારે દર વખતે એમને કંઈક તો સજેશન આપવું પડે કે સર આ કરો ને, દાદા આ કરી દો ને, આ નથી બરાબર. પણ મારે ધનલક્ષ્મીમાં એક પણ શબ્દ નથી બોલવો પડ્યો. એટલે મને કે તું રડે છે એના માટે હું સારું, પણ મારા માટે તે અને બહુ જ મસ્ત અનુભવ કે મને આજે પણ એક એક વસ્તુ એમની આ વસ્તુ યાદ રહી છે. યસ, એકચ્યુઅલી માણસ પોતાના કામથી જ વખણાતું હોય અને સ્ટ્રગલ આવી હોય તો બી એને પાર એના કામથી જ કરી શકાય, બોલવાથી તો થવાની નથી. તો તમે મતલબ ફક્ત સિરિયલમાં જ મેકઅપ કરો છો કે અધર પણ? હું બહુ બધી ઇવેન્ટ કરું છું, એવોર્ડ ફંક્શન કરું છું અને અત્યાર સુધીમાં મેં 45-50 મૂવી પણ કરી ચૂકી છું.
અને નોનસ્ટોપ દિલ્હી સિરિયલ તો મેં બહુ જ બધી કરી, પ્લસ એક પ્રાઇવેટ ચેનલ હતી પહેલાં જે અત્યારે બંધ થઈ ગઈ, ઝી ગુજરાતી ન્યૂઝ ચેનલ, એની અંદર મેં 10 વર્ષ નોનસ્ટોપ જોબ કરી છે. તે પછી TV9 ન્યૂઝ ચેનલ છે એની અંદર પણ જોબ કરી છે. તે પછી મેં ફ્રીલાન્સ ચાલુ કર્યું. અમારા સિંગરોમાં એવું હોય કે જેની જેવી કેટેગરી એ રીતે એને ચાર્જ આપવામાં આવતો હોય. તમારા મેકઅપ લાઇનમાં એવું ખરું કે જેને જેવું આવડે એવું જાણ? તો અમારે ખાસ પબ્લિકને પણ એ જાણવું છે કે ધનલક્ષ્મી એક સિરિયલમાં એક વ્યક્તિને એક એપિસોડ માટે કેટલા ચાર્જ કરે છે. હું તમને આજથી 27 વર્ષ પહેલાંનો મારો ચાર્જ કહું ને અત્યારનો ચાર્જ કહું. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું કે મને આમ નવું મારા માટે, તો મારે પ્રૂવ કરવાનું હતું આજથી 27 વર્ષ, ત્યારે મારો ચાર્જ હતો પર ડે 50 રૂપિયા. અને આજનો ચાર્જ કહું કે પર ડે 10,000, જે ઓછા લોકો ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતમાં લે છે. અને બોમ્બેના અને એ બધાના ત્યાંના મારા શૂટ હોય તો હું 18,000 થી 20,000 પર ડે મારો ચાર્જ ત્યાંથી એ લોકો મને પે કરતા હોય છે. એટલે જેમ જેમ તમારી કે કામ, તમારા વર્ષો, તમારા અનુભવ, જેમ તમે સિનિયર થતા જાઓ એમ તમારો ચાર્જ. પણ એની સાથે તમારે એ પણ પ્રૂવ કરતું રહેવું પડતું હોય છે મેકઅપનું. અને અત્યારની જનરેશનની જોડે તમારે પણ ચેન્જ થઈને એ વસ્તુ કરવું પડતું તો આજે એ લેવલ મળે છે. ત્યાં ને ત્યાં જ હો તો એ વસ્તુ નથી. ટોટલી કેટલું મેકઅપનો સામાન રાખો છો બતાવી આમ કહી શકો? અહીંયા તો જે પડ્યો છે કદાચ એ સાગરમાંથી એક ટીપું છે. મારા ઘરે ઓલરેડી મારી દરેક માટે 5 થી 6 કીટો છે એ રીતેની, કે ધારો કે હું એક મૂવી કરીને આવી તો પછી એમાં જે ઘટ્યું કર્યું તો એની સામે બીજી એક રેડી જોઈ, કે મારે બેક ટુ બેક બીજા શૂટમાં જવું તો એ કીટ ઉપાડી લેવાની અને જતું રહેવાનું. એટલે દરેક જગ્યાનું અલગ હોય. પછી મારે મૂવીનું અલગ હોય, સિરિયલ્સ માટેનું અલગ હોય, બેક તમે નાટકનું નહીં કરતા એમાં હેવી મેકઅપ હોય, નાટકો જે સ્ટેજ ઉપરના હોય તો એના માટે મારે એ રીતેનું મેકઅપ, ને ત્યાં બધા ડાર્ક શેડ બધા વધારે વપરાતા હોય સ્ટેજ ઉપરના. ફોટોશૂટ હોય તો એના મેકઅપ અલગ હોય. એટલે બહુ જ દરેક જગ્યાનું થોડું થોડું અલગ હોય, એટલે એ રીતે મારે કીટ રાખવી પડે જ્યાં જે કે લઈને ભાગી જવાનું. પણ એક બજેટ પ્રમાણે મારે જાણવું છે કે કેટલા હજાર કે કેટલા લાખનો મેકઅપનો સામાન ભેગો કર્યો તમે? ગણ્યો ગણાઈને મારું ઘરનો અડધું માળિયું ખાલી વિગોથી ભરેલું છે, વિગો મૂછોથી. કારણ કે ગેટઅપો આપણને, કારણ કે હું જેન્ટ્સ મેકઅપ પણ કરું છું, એના ગેટઅપો પણ આપું છું, એટલે એ લોકોનું પણ મારું અલગ વસાયેલું હોય કે અમને આવી મૂછો દાઢી, અમને આવી વીગ. પછી અત્યારે લેડીસો માટે પણ અલગ અલગ વીગો આવતી હોય. એટલે જેમ જેમ નવું નીકળતું જાય એમ એમ બધું વસાવતું જવાનું, અને જે જૂનું છે નીકળતું જવાનું. જનરેશનની જોડે બદલાતું રહેવું પડે. ઘણા લોકોને મેકઅપ શીખવો હોતો હશે, એક ક્રેઝ હોય કે આ મેકઅપ આર્ટિસ્ટ પાસેથી હું શીખું, ક્લાસીસ હોઉં, તમે એવી કોઈ સુવિધા આપો છો? હા જી, હું ઘરે વર્કશોપ પણ ચલાવું છું, પ્લસ કોઈને પર્સનલ મેકઅપ શીખવો હોય તો પણ હું શીખવાડું છું. એ રીતે હું દરેક અમુક ખાસા બધા એવા આર્ટિસ્ટો છે, પ્લસ બહુ બધા સિંગરો ને એ બધા છે કે જે અત્યારે નવરાત્રિ આવે એટલે પછી એમને US માં, લંડનમાં, ઓસ્ટ્રેલિયા પ્રોગ્રામ હોય ત્યાં કોઈ મેકઅપ આર્ટિસ્ટ ના હોય, એટલે એમને જાતે જ કરવાનો. એટલે એ લોકો પણ મારી જોડેથી ટ્રેનિંગ લઈને ત્યાં જતા હોય છે. એના ચાર્જીસ લો છો તમે? જી હા. એટલે કેટલા લો છો એક? એ તો ડિપેન્ડ્સ કે એ લોકોને કેટલું શીખવું છે એના ઉપર ડિપેન્ડ્સ છે, દરેક વસ્તુ અલગ હોય છે. મારે એ જાણવું છે કે એમના સનની વાત કરી, કેટલા વર્ષનો સન છે પહેલાં ખાસ બતાવો, ભાઈ ક્લોઝઅપ લેજો કારણ કે બોડી લેંગ્વેજ તો નથી લાગતો. હું ચા નાસ્તો કરતી હતી ત્યારે મેં કીધું હતું કે આઈ થિંક 2-5 વર્ષનું બાળક હશે એવું મને લાગે છે, પણ રિયલ એજ બતાવો બાળકની. મારા બાળકની એજ છે 25 વર્ષ, જસ્ટ હમણાં આ 9 તારીખે જ એનો બર્થડે ગયો અને 26મું બેઠું છે. શું જામો છો શું તમે? જે તમે ખાઓ છો એ જ સિમ્પલ સોબર, એ મારું વધારે છે. મને જંક ફૂડ ખાવું ગમતું નથી, એટલે હું બહારની વસ્તુ બને ત્યાં સુધી નથી ખાતી. હા, ક્યાંક બહારગામ ગયા છે, શૂટ છે અને મારે ઓપ્શન ના હોય તો હું ખાઉં, તો ત્યાં પણ હું શૂટમાં દાલ અને રોટી ખાઉં એમાંથી કાઢી, બીજું બને ત્યાં સુધી નથી હું.
મેરેજ લાઈફ અને આ પ્રોફેશન અને પછી મમ્મી બન્યા પછીનું પ્રોફેશન શું ફરક પડે? ઘરવાળાનો કેવો સપોર્ટ રહ્યો છે ફેમિલીનો? ફેમિલીમાં મારા મા બાપનો સપોર્ટ મને ખૂબ જ સરસ મળ્યો છે અને સૌથી બેસ્ટ સપોર્ટ મને મારા સનનો મળ્યો છે. જ્યારે 6 વર્ષનો હતો ત્યારથી એ મારી લાઈફ સાથે જોડાયેલો છે અને મમ્મી તારે ઘરની કોઈ ટેન્શન નહીં કરવાનું. 6 વર્ષનો બાળક આવું મને કહેતો હોય કે તું બિંદાસ બહાર કામ કરવા જા મમ્મી, ઘરમાં મીઠું લાવું છે, ખાંડ લાવું છે, રસક. એ 7 વર્ષનો હતો, દાળભાત શાક રોટલી પરોઠા બધું બનાવી લેતો હતો 7 વર્ષનો. હું ઘરે જઉં ત્યારે મને ગરમ ગરમ બનાવીને આપે 7 વર્ષનું બાળક. એટલે મને મારા બાળકનો સપોર્ટ અદ્ભુત, ને આજની તારીખમાં પણ એનો મને એટલો જ સપોર્ટ છે. એવું જનરલી એક વસ્તુ એવું હોય છે કે બાળકનો હાથ પકડીને, એટલે મતલબ મા બાપ બાળકનો હાથ પકડીને એને આગળ લાવતા હોય. જ્યારે મારા કેસમાં ઊંધું છે કે મારા બાળકે મારો હાથ પકડીને મને આગળ લાવ્યું છે. બહુ મોટી વાત છે. સેમ મતલબ મારા માટે મારી મમ્મી આ રીતે બન્યા. તમે બાળક બોલે, એકચ્યુઅલી હું ટીચર પણ છું એટલે આવા બાળક મળવા બહુ જ રેર કેસમાં જોવા મળે કે 7 વર્ષનું બાળક આટલું સમજદાર કેવી રીતે હોય. દિવ્ય ભાસ્કર વાળાએ તો એના માટે આ વસ્તુ માટે, જ્યારે કારણ કે એ 7 વર્ષનો હતો મને આટલી હેલ્પ કરતો હતો, તો હું મીડિયામાં કામ કરતી હતી એટલે મારે કે બધા એમ કે ઘરે જઈને હજી રસોઈ કરી સાથે હું નહીં, મારા છોકરા બનાવી રહ્યો તો કે તારો છોકરો તો આટલો નાનો છે. વાત ધીમે ધીમે ફેલાતી ગઈ અને દિવ્ય ભાસ્કર વાળાને જ્યારે ખબર પડી ત્યારે એને મારા સનનો આર્ટિકલ કર્યો હતો કે બેસ્ટ માનો બેસ્ટ દીકરો. એટલે એ મને એટલું સરસ, નાનપણથી જ એનો એટલો બધો મસ્ત સપોર્ટ છે. હું ભણેલી નથી એટલી, 8 ચોપડી જ ભણેલી છું, પણ મારા છોકરો ઇંગ્લિશ મીડિયમમાં છે, ગ્રેજ્યુએશન કરેલું છે, એટલે એને મારો હાથ એવો નાનપણથી પકડ્યો છે કે મને એ શીખવાડે, મમ્મી ઇંગ્લિશમાં આ શબ્દ આમ બોલવાનો, આમ. એ નાનો હતો ત્યારથી અને એ મને શીખવાડે, મને મોબાઈલમાં શું વાપરું છું ને બધું, અત્યારની બી ટેકનિકલ એની અંદર શું શું આવે એ મારી જોડે બેસે મને શીખવાડે. એટલે એમ કારણ કે મારો ટીચર કો મારો મને ઘડનારો, મારું બધું સર્વસ્વ. અને હું એને મારો હનુમાન ને મારો મહાદેવ જ કહું છું એને, કે એનું જ રૂપ લઈને તું મારી જોડે આવ્યો છે. પણ હું એક સજેશન આપીશ કે ક્યારે એવું ના બોલો કે તમે ફક્ત તમે ઓછું ભણેલા છો. જેનું બાળક આટલું ટેલેન્ટેડ હોય એમાં ક્યારેય ઓછું ભણેલી હોય જ નહીં. પેલું હવે પેલો ટ્રેન્ડ નવો ચાલુ થયો કે માં જ ઓછું ભણી છે તો છોકરાને શું સંસ્કાર આપશે, પણ એવું નથી. આ પણ એક શીખવા જેવી વાત છે અને આ ઇન્ટરવ્યૂ જોઈને લોકોને પણ એ થશે કે નહીં આવું પણ બની શકે, તો આ પણ મોટી વાત છે. આપણું ઇન્ટરવ્યુ પતવા આવ્યું છે, તો લાસ્ટ 2-3 સવાલ કે જીવનમાં તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય એવી કોઈ ઘટના અથવા એક વ્યક્તિ એવો આવ્યો હોય જેનાથી તમારું આખું જીવન બદલાઈ ગયું, તો એવું કંઈક કહેશો? મારા જીવનમાં મારો સન જ છે જે બધું જ મારા માટે, કહીએ કે મને આગળ આ મીડિયામાં લાવવા માટે કે બધું જ. અને આમ જોવા જાઉં તો મેં સ્ટાર્ટિંગ મારું કર્યું હતું દૂરદર્શનમાં એઝ એ એન્કર તરીકે આજથી 30-એક વર્ષ પહેલાં. પણ પછી મેરેજ થયા અને એમાં થોડુંક મારા સસરાજીનું એવું હતું કે પડદા ઉપર નહીં કંઈ બી કામ, તું પડદા પાછળનું કોઈ બી વસ્તુ અપનાય તો અમને વાંધો નથી. એટલે પછી મેં છોડી દીધું એન્કરિંગ ને બધું અને 1 વર્ષ ઘરે રહી. મીનવાઇલમાં દીકરો આવ્યો ને એ રીતે થયું. પછી મેં કીધું ના, મને કરવું તો મીડિયામાં જ કામ છે, કારણ કે મારું એ જ વસ્તુ, એક મારો શોખ કહો, પેશન કહો, કે મારું ગમતી વસ્તુ કહો, મને મીડિયાની અંદર કામ કરવું હતું. પણ મારા સસરાની એવી જીદ હતી કે પડદાની પાછળ રહીને કરો, કંઈ બીજો તને ગમતું હોય તો. તો મેં કીધું એન્કરિંગ કરતી હતી તે વખતે, મને હવે પડદા પાછળ તો એવું કંઈ દેખાતું નહોતું કે શું હોય શું ને, બીજું એવું ભણેલી ગણેલી નથી કે ડિરેક્ટર કે સ્ક્રિપ્ટનું કે એવું કશું મને આવડે કરે. એટલે મને જે મેકઅપ થતો હતો મને એ થયું કે તો હું આ જ વસ્તુ કેમ ના, એટલે હું ક્યાંય શીખી નથી, પણ જે મારી ઉપર થતો તે હું ઓબ્ઝર્વ કરેલું હતું, દિમાગ મારો ગમતો વિષય હતો. એટલે તો મેં પછી મેકઅપનું ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું અને એમાં મને મારા સનનો, મારા મા બાપનો અને મેન તો મારી મીડિયાનો મને એટલો બધો સપોર્ટ મળ્યો છે, એટલો બધો સપોર્ટ મળ્યો છે કે કદાચ મારી ફર્સ્ટ ફેમિલી હું મીડિયાને કહીશ.
મતલબ મોટી વાત કહેવાય, સાંભળીને પણ અજબ લાગે છે કે આટલી હસતી રમતી ધનલક્ષ્મીની પણ સ્ટોરી અલગ છે. પહેલો મેકઅપ સેટ લીધો તો મતલબ કેવી રીતે લીધો તો? પૈસા ભેગા કર્યા હતા કે મમ્મી પપ્પાએ આપ્યા હતા? ના, મેં સ્ટાર્ટિંગમાં પહેલાં એટલે કેવી રીતે કર્યો હતો, ઘરમાં પાવડર હોય, પછી થોડુંક મારું દિમાગ કે ભાઈ આવું આમ કે નહીં. તો મેં જ્યારે મને પહેલી વખત નાના બાળકોનો પ્રોગ્રામ એક આવ્યો હતો, મને પહેલો જ ઓર્ડર, પહેલાં મેં એક કર્યું હતું ઝી હોરર શો કર્યું હતું. મારી સ્ટાર્ટિંગમાં પહેલાં એક સિરિયલ આવતી હતી જે બહુ જ પ્રખ્યાત હતી, ઝી હોરર શો, વર્ષો પહેલાં જે આવતી હતી ટીવીમાં. એટલે એમાં હું એક દિવસ ખાલી એમને, એટલે હું સિરિયલમાં એન્કર તરીકે હતી તો ખાલી જોવા ગઈ હતી. એટલે મેં તે વખતે જોયું હતું એમાં કે આવું આવું આ રીતેનું બધું હોય હોરર શો. અને મેં તે વખતે મહાવીર, જે તેજાબમાં ઇન્સ્પેક્ટર મહાવીર છે, એને અમે બધા સાથે હતા. અને મેં તે વખતે એમનો ફર્સ્ટ મેકઅપ કર્યો, મારી લાઈફનો પહેલો મેકઅપ મહાવીરભાઈનો, અને બહુ જ સરસ હતો. એ તો એટલા સુંદર હતા અને એટલા માંજરા કે એમને મેકઅપની જરૂર નથી. એટલે આપણે એ જ પકડ્યું હતું પહેલું જ હતું, તો કે આમાંથી આપણે આગળ ધીરે. પછી ધીમે ધીમે મને પર્સનલ મારું પોતાનું, એટલે એવી રીતે કહું કે મને બાળકોનો પ્રોગ્રામ લેવો, મારી જોડે એવી કોઈ વસ્તુ હતી નહીં તે આટલા વર્ષો પહેલાં. એટલે મારી એવી પરિસ્થિતિ બી નથી કે હું કંઈ ખરીદી શકું. તો મેં ઈંટ લીધી, ઈંટને ઘસી એનો પાવડર બનાવ્યો, એમાંથી બ્લશોન ને આઈશેડ કર્યા. એટલે આવડત કહો કે જે બી કહો આ હતું. પછી ટેલકમ પાવડર મારી જોડે હતું, પ્લસ ઘરે પહેલાં તો મમ્મીઓ ઘરે કાજલ બનાવતી નાના બાળકો માટે, એટલે એ ઘી ને એ જે દિવાળીથી બળેલી કાજલ હોય ને, પણ મારે એને વોટરપ્રૂફ બનાવવાની, કે એ વોટરપ્રૂફ ના હોય. તો એમાં મેં જ્યારે બી, મતલબ જ્યારે કાજલ કે એ કરવાની હોય કે લાઇનર, તો હું પહેલાં મીણને બાળું, એટલે મીણબત્તી આવે ને એને જે પાણી આમ બાળી એટલે પાણી નીકળે, એ પાણી પહેલાં લગાવે પછી કાજલ લગાવે એટલે એ વોટરપ્રૂફ થઈ જાય. મસ્કરા બી એવી રીતે એ જ કાજલને પાપણ ઉપર લગાવી દઉં, પછી મીણબત્તીનું આમ ભીનું હાથ કરીને એ કંઈ નામ કરો, એટલે એ તમે મીણબત્તી પાણીમાં એને પાણી અડે જ નહીં. એટલે હું એવી રીતે વોટરપ્રૂફ કરી નાખતી એને. બસ આવી રીતે પછી ધીમે ધીમે જેમ જેમ પ્રોગ્રામો મળ્યા, જેમને એમને હું વસ્તુઓ ખરીદતી ગઈ. પણ પહેલાં તો મેં મારી શરત આવી હતી. પછી બીજું એક એવું હતું કે માથામાં અત્યારે તો સરસ પેકિંગો મળે છે નાખવા માટે, હાઈટ આપવા માટે. તે વખતે આપણી એવું કંઈ હતું ને, એટલે મેં દિમાગ એવું જોયું કે શૂટિંગ થાય ત્યાં સૌથી પહેલાં ગણપતિની પૂજા થાય, અને તે વખતે નારિયેલ આવતું. પહેલાં જે નારિયેલ છોલા ને, એટલે છોતરા એક બાજુ પડે, એનો રાઉન્ડ શેપ હોય, તે રાઉન્ડ શેપ અહીંયા મૂકીને એની પર કે હું પેકિંગ બનાવી લેતી હતી. એટલે ક્રિએટિવિટી કામ કરતી હતી. યસ, આ જ વસ્તુ છે કે જે મને અહીંયા સુધી પહોંચાડ્યું છે. એટલે વસ્તુ ના હોય તો પણ એને કઈ રીતથી તમારે કરવી એ દિમાગ હોવું જોઈએ તમારામાં. એ દિમાગ હોવું જોઈએ, પણ એના માટે એટલી લગન હોવી જોઈએ બેન. દિમાગ તો હોય છે, પણ લગન ના હોય તો તમારી ક્રિએટિવિટી બી કશી કામ ના લાગે, આ મારું માનવું છે. આટલું ધનલક્ષ્મીને લોકો ઓળખે છે, મેં ગૂગલ પર બી જોયું તો તમારા ફોટોગ્રાફને વિડીયો આવે છે. તો મારે એ જાણવું છે કે આટલી જ મહેનત છે એનો શ્રેય કોઈને આપવો હોય તો કોને આપશો? મારો દીકરો અને મારી મીડિયા અને મારા મા બાપના આશીર્વાદ. બાય ચાન્સ કદાચ પ્રોબ્લેમ પડે તો અડધી રાતે કોને કોલ કરો? અડધી રાતે મારો ભાઈ યુવરાજ છે, અરવિંદ વેગડા છે, અભિલાષ, હું નામ આપીશ તો આખી મીડિયા મારી ફેમિલી છે. એટલે એક મારો સન જે ઓલવેઝ 24 અવર્સ 108 બનીને મારી જોડે જ હોય છે, પ્લસ મા બાપના આશીર્વાદ છે કે હજી સુધી એવી બહુ જરૂર ક્યારેય પડતી નથી. પણ મને જ્યારે જ્યારે એવું કંઈક લાગે કે ક્યાંક હું ભરાય છું, તો આખી મારી મીડિયા મારી પડખે આવીને ઊભી રહે છે, અને બસ એ જ મારા મહાદેવના આશીર્વાદ છે મારા માટે. બહુ જ આનંદ થયો કે એક અલગ વ્યક્તિને અમે મળ્યા છે જેની લાઈફ સ્ટાઈલ પણ બહુ અલગ છે.
આભાર માનું શિવરાજ જડેજાનો કે જેમણે સરસ મજાની વ્યક્તિ સાથે મને કોન્ટેક્ટ કરાવી આપ્યો, અમારે વિજયભાઈ વ્યાસ, જેના લીધે આ માઇક સાથે આખો અમારો કોન્સેપ્ટ તૈયાર થયો છે. યસ, અને મલ્ટી કામ કરે છે વિજયભાઈ, અને સ્ટ્રીટ ન્યૂઝના હેડ વિપુલભાઈ દવેનો પણ આભાર માનું છું. આ જ રીતે અમે અમારી સમયની અને સામેવાળા વ્યક્તિના સમયની અનુકૂળતાએ તમને નવા નવા વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવતા રહીશું. અને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ અને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરજો. તમને કોઈ એવા કલાકાર ધ્યાનમાં આવે જે અમને ના આવ્યા હોય તો તમે અમને સજેસ્ટ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોકલ.